જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠાકોરજીના માલાજી બનાવીશું સ્ટોનના હીરાના ભાવના જે માર્કેટમાં તૈયાર જ મળે છે પરંતુ ઘરે પણ એકદમ આસાનીથી બની જશે પાંચ જ મિનિટમાં આવી ચેઇન આવે છે સ્ટોનની તૈયાર જ એમાં લિંક હોય છે વચમાં નાની મોટી સાઇઝની અને આ એક લૂપ છે આ પ્રમાણે અંદર તમે દોરો પૂરવી શકો કેમ કે આ જે ચેઇન આવે છે એમાં કોઈ એન્ડમાં લૂપ હોતી નથી એટલે આપણે એને કનેક્ટ કરવું પડશે આ લૂપને સહેજ ખોલી દેવાની અને જે ચેઇન લીધી હોય એના છેલ્લા સ્ટોનને એમાં પોરવી દેવાનું આસ્તે રહીને આ પ્રમાણે મોટી ચેઇનમાંથી નાની ચેન કટ કરી લીધી છે જોઈએ એટલી સાઇઝની આને દબાવી દેવાનું છે આ રીતે ખૂણાને એટલે સ્ટોન નીકળી ના જાય હવે જો તમારી પાસે વાયર ના હોય અને આવું કોઈ મોટું પદક હોય કે કોઈ પણ પદક હોય તો એને સોય દોરાથી લઈને શેરની બરાબર વચમાં ગાંઠ મારીને લગાવી દેવાનું છે મેં આ પ્રમાણે નાનું પદક લીધું છે અને વાયરથી હું એને જોઈન્ટ કરીશ સૌથી પહેલાં આપણે બધા સ્ટોન કાઉન્ટ કરી લેવાના અને વચમાં લઈ આવવાનું વાયર આપણે ઇવન સંખ્યામાં સ્ટોનની ચેઇન લેવાની દસ બાર ચૌદ એ પ્રમાણે એટલે વચમાં જે લૂપનો ભાગ છે તેમાં વાયર લપેટી દેવાનું બે ત્રણ વાર સામસામે છેડા લાવીને એટલે હુંક જેવું તૈયાર થઈ જશે પછી બે વાયરને થોડા વીંટી લેવાના એકબીજા સાથે સહેજ હવે આ સ્ટોન જે હોય એમાં બંને બાજુ સાઈડ જે છે એ સાઈડમાંથી બે વાયરને પોરાવવાના છે મિડલમાં નથી પોરાવવાનું અને બંને છેડાને એકબીજા સાથે આ રીતે થોડા વીટી લેવાના ત્યારબાદ વધારાનો વાયર કટ કરી લેવાનો અને આ વાયરને વાળીને જે કુંદન લીધું છે એની અંદર જ પાછળ જગ્યા છે તેમાં દબાવી દેવાનું રાઉન્ડ કરીને અણીવાળો ભાગ આ વાયર છપ્પીસ ગોજનું છે એ કંઈ બહુ જાડું નથી અને બહુ તૂટી જાય એવું પણ નથી બહુ સ્ટ્રોંગ વાયર નહીં લેવાનું કે વળી ના શકે હવે આ પાછળની જગ્યામાં જે વાયર દબાવી દીધું છે ત્યાં તમે કેનવાસ કે કાર્ડબોર્ડ નાનું ગ્લુથી લગાવી શકો કે વાયર એકદમ સિક્યોર થઈ જાય અને ઠાકોરજીને શ્રમ ના પડે ખુલી જાય તો આ પ્રમાણે તમારી પાસે જે પણ પદક હોય તે લગાવી શકાય ગમે એટલી સાઇઝ કરી શકાય આવા બીજા શ્રિંગારના વિડીયો પણ હું અપલોડ કરીશ એટલે તમે જોતા રહેજો અલગ અલગ ડિઝાઇનના કેમ કે માર્કેટમાં જે રેડી મળે છે બહુ જ હેવી હોય છે અને આ એકદમ લાઇટ થશે અને જોઈતી સાઇઝના જ થશે નાના મોટા જે સાઇઝ કરવી હોય એ પ્રમાણે આ જ પ્રમાણે મેં બીજી મોટી સાઈઝના પણ માલાજી તૈયાર કર્યા છે સેમ જ રીતે ખાલી સાઇઝ મોટી છે